ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 7 વિષય ગુજરાતી. અત્યાર સુધી આપણે 1-9 પાઠના વિડીયો જોયા. હવે આપણે આજે પાઠ 10. પાઠનું નામ છે વલયની અવકાશી સફર. વલયની અવકાશી સફર, એના લેખક છે કિશોર અંધારિયા. કિશોર અંધારિયા એનો સાહિત્ય પ્રકાર છે વિજ્ઞાન કથા. તો સૌ પ્રથમ આપણે લેખક પરિચય જોઈશું. કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ, તેમનું પૂરું નામ શું છે? કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. બરાબર છે, મોટાભાગના લોકોએ ભાવનગર જોયું હશે. હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે. તો કે એમને વિજ્ઞાન કથાના શું આપ્યા છે? પુસ્તકો આપ્યા છે. વલયની અવકાશી સફરને, વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્યનું, ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. પ્રથમ પારિતોષિક મળેલ છે. આગળ આપણે હવે પાઠનો સારાંશ જોઈએ. તો કે વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે. એક રોમાંચક વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામ લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. પારિભાષિક શબ્દોનો આપણને શું મળે છે? પરિચય મળે છે. તો આગળ આપણે હવે પાઠ જોઈએ. કે શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું. એટલે કે શું હતી? ઉનાળાની રજાઓ હતી. સ્કૂલમાં કહે છે કે વેકેશન પડી ગયું હતું. એ મહિનાની કાળજ ઘેરી, કાજળ ઘેરી રાત હતી. સફર એટલે કે યાત્રા. કાજળ ઘેરી એટલે કે કાજળ એટલે મેસ જેવી કાળી રાત હતી, એટલે કે ખૂબ અંધારું હતું.
વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. એટલે કે વિસ્મય અને વિરાટ કોના ધાબામાં સૂતા હતા? તો કહે છે કે વલયના ધાબામાં સૂતા હતા. તો કે ત્રણેય પાકા ભાઈબંધ હતા. ત્રણેય કેવા હતા? પાકા મિત્રો હતા. અને અભ્યાસમાં પણ કેવા હતા? ખૂબ હોશિયાર હતા. ભાઈબંધ એટલે કે મિત્રો. તો કે ત્રણેય ત્રણ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. તો કે વિજ્ઞાનમાં એમને શું હતો? ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણી વાર વલયની અગાસીમાં સાથે સૂતા. ઓકે, ઉનાળાના વેકેશનમાં કેટલી વાર કે છે કે ક્યાં સૂતા? તો કે વલયના ધાબામાં સૂતા. રાતના લગભગ 12:30 થયા હતા. તો કે રાત્રે કેટલા વાગ્યા હતા? 12:30 વાગ્યા હતા. વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનોને નહોતી આવતી. કેમ કે વલયને તો ઊંઘ આવતી હતી તેથી ઊંઘમાં હતો, પરંતુ જે વિસ્મય અને વિરાટ હતા એ બંનેને ઊંઘ આવતી નહોતી. તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા. તો કે તેઓ શું કરતા હતા? પથારીમાં સૂતા સૂતા વાતો કરતા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું. તો કે છે કે એટલામાં જ વિકાસનું ધ્યાન ક્યાં ગયું? રાત્રે સૂતા હતા ત્યાં આકાશમાં જુએ છે તો એક લાલ કલરનું ટપકું હતું. જે નીચેની તરફ આવી રહ્યું હતું. તો કે છે કે લાલ ટપકું ક્યાં આવી રહ્યું હતું? નીચેની તરફ આવી રહ્યું. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. તો કે વિસ્મયે જોયું કે આ ટપકું તો આપણે નીચે આવી રહ્યું છે લાલ. તો એણે શું કર્યું? વિરાટ અને વલયને બંનેને ક્યાં જોવા માટે કહ્યું? આકાશ તરફ જોવા માટે કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? વલય શું કહે છે કે આ દિવાળી નથી તો વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? એવો પ્રશ્ન કરે છે અને પૂછે છે વિસ્મયને.
પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાગવા લાગી. પરંતુ કે પછી અમને ખબર પડી કે આ તો રોકેટ નથી. ટપકું શું થવા લાગ્યું? મોટું થવા લાગ્યું. કહે છે કે ટપકું ધીમે ધીમે મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. તો કે છે કે જેમ જેમ ધરતી ઉપર આવતું હતું એમ એમ કે છે કે એનો રંગ વધારે કે છે કે પ્રકાશ થવા લાગ્યો, કે વધારે ચમકતું હોય એમ લાગવા માંડ્યું. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. તો કે એની આસપાસનો જે આકાશનો વિસ્તાર હતો એ પણ શું થવા લાગ્યો? ઝળહળી ઉઠ્યો. જે અંધારું હતું એ પણ કહે છે કે પ્રકાશના લીધે ચગમગતું હોય તેવું લાગવા માંડ્યું. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. પછી કે છે કે આ ચમકતો પદાર્થ ક્યાં આવી ગયો? જમીનથી નીચે આવી ગયો, જમીન ઉપર પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. પછી કે વલય છે એના ઘરની પાછળ શું હતું? એક મોટું મેદાન હતું. તો કે છે કે મેદાનમાં શું હતું? તો કે છે કે જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. વલય, વિસ્મય અને વિરાટ ત્રણેય શું કરતા? જે વલયના ઘરની પાછળ જે મોટું મેદાન હતું ત્યાં શું રમતા? ક્રિકેટ રમતા દિવસે. તો કે એ લાલ રંગ ધરી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો. તો કે લાલ રંગનો પ્રકાશ ધીરે ધીરે ક્યાં ઉતર્યો? તો કે એ મેદાન ઉપર ઉતર્યો. તો કે જોવાનું એ હતું કે કોઈ અવાજ ન હતો ને. તો કે તેમાં જોવાનું શું હતું? તો કે એનો કોઈ અવાજ તો ન હતો ને. કે રાત્રિની નીરવ, નીરવ એટલે શું થાય? શાંત. નીરવ એટલે કે શાંત. નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. તો કે છે તેઓ શાંત વાતાવરણમાં આવી વિચિત્ર ઘટના જોઈ અચંબામાં પડી જવું એટલે કે નવાઈ લાગવી. તો કે એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. તો કે છે કે એનો જે પ્રકાશ પડતો હતો
એ ક્યાં સુધી પહોંચતો? તો કે લોકો જ્યાં ધાબામાં સૂતા હતા ત્યાં સુધી પહોંચતો હતો. તો કે એક અજ્ઞાત ડરથી, અજ્ઞાત એટલે કે અજાણ્યું ડરથી, તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. તો કે એક વાર તો એ અજાણ્યા એના પ્રકાશિતથી એ લોકો એકબીજા સાથે વાત પણ કરી શક્યા. વાત પણ કરી શક્યા નહીં. એકબીજા સાથે કંઈ બોલી પણ ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, કે જે આખરે ધીમેરે અને વિરાટ બીતો હોય એવા અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ઘોડા જેવું શું હશે? મોટું પ્રકાશિત ઘોડા જેવું આ શું હશે ને અત્યારે વળી અહીં? અને એ પેન કહે છે કે આટલી રાત્રે અંધારામાં અહીં કેવી રીતના? વિસ્મયે વિસ્મયે તેનો હાથમાં હાથ લઈ કહ્યું, ગભરાતો નહીં. વિસ્મય હતો એ બહુ બહાદુર હતો, એટલે શું કહે છે, એનો હાથમાં હાથ પકડી લે છે અને શું કહે છે, તું ગભરાઈશ નહીં, વિસ નહીં. મારું અનુમાન છે, અનુમાન એટલે કે ધારણા, મારું અનુમાન છે એટલે કે ધારણા છે, આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. તો કહે છે કે મને એવું લાગે છે કે આ કોઈ સ્પેસ શટલ હશે એના ગ્રહનું આ યાન છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, સ્પેસ શટલ એટલે કે અંડાકાર અવકાશયાન, અંડાકાર અવકાશયાન. પરંતુ એથી કેટલાય ઘણું વધુ આધુનિક, કારણ કે એના કરતાં પણ કેટલુંક નવું છે, કે છે કે આધુનિક છે અત્યારનું. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પાને કે કાકાને જગાડું. વલય શું કહે છે કે હું નીચે જઈ અને મારા જે વડીલો છે, મમ્મી પપ્પા કે કાકા, એમને જગાડું એમ. તો વિરાટે તેને અટકાવીને કહ્યું, એવું તો ન જ કરાય. વિરાટ શું કહે છે, ના ના, એવું આપણે કરવું નથી, કોઈને જગાડવા નથી, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા, કે છે આપણાથી જે મોટા છે એમને આપણે માનીએ છીએ એટલા એ લોકો નીડર હોતા નથી, બહાદુર હોતા નથી. બીજું, એ ડરને માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે.
તો કે છે કે ડરના માર્યા એ લોકો પણ આપણને પણ કંઈક કરતા અટકાવશે, કે છે કે ત્યાંથી ત્યાં કશું કામ કરવા દેશે નહીં. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. તો કે છે કે વિસ્મય, વિરાટ અને વલય પછી શું કરે છે, તો કે એકબીજાનો હાથ પકડી અને ધાબા ઉપરથી નીચે ઉતરે છે. ત્રણેયના મનમાં થોડો ભય હતો, તો કે ભય એટલે શું થાય, ડર. તો કે ત્રણેયના મનમાં થોડી બીક હતી અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. જિજ્ઞાસા એટલે કે કંઈક જાણવાની ઈચ્છા. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. તો કે ધીમા ધીમા અને મક્કમ થઈ અને એ આગળ ચાલ્યા. રાતા રંગથી જડા હળા આ રચના પાસે પહોંચ્યા ને ધનથી જોયું. જે ત્રણેય ધીમે રહી અને ક્યાં જાય છે, પેલા મેદાનમાં, અને જે લાલ કલરનું પ્રકાશિત ચળહળતું એ જોવે છે અને ધ્યાનથી તેને જોવે છે. તો કે તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. તો કે જે લાલ કલરનું ટપકું હતું એ નીચે આવ્યું, એનો આકાર કેવો હતો, તો કે ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. તો કે છે કે એમાંથી ખૂબ ખરાબ ગંધ પણ આવતી હતી. તો કે છે કે જેનું વર્ણન પણ ન કરી શકાય એટલી ખરાબ ગંધ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. તો કે છે કે એટલામાં કોઈ જોવા મળતું ન હતું, એટલે ત્રણેય શું કર્યું, એની આસપાસ ફરી અને ચક્કર માર્યા, નિરીક્ષણ કર્યું એટલે કે એને બરાબર જોયું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. તો કે જે અવકાશમાંથી આવ્યું હતું એ, તો કે એને બારી કે દરવાજો પણ દેખાતો ન હતો, જેવું નજરે નહોતું પડતું. જાણે એક અખંડ રચના, જાણે કે એક એવી કોઈ રચના હોય, અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું. તો કે છે કે ખૂબ ઉનાળાની ગરમી હતી, એટલે કે છે કે એસી પણ કેવું કરી દીધું, ફૂલ કરી દીધું. એસી એટલે કે એર કન્ડિશનર. એસીનો મતલબ શું થાય, એર કન્ડિશનર, વાતાનુકૂલિત યંત્ર. હવાને કેવી કરી દે, ઠંડી, એટલે કે વાતાનુકૂલિત યંત્ર. એવી કકડતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. પછી કે ઉનાળાના પણ અમે એસી ફૂલ કરી નાખ્યો અને જાણે કે ખૂબ ઠંડી હોય એવો અમને અનુભવ થવા
Like you. ને અંડાકાર યાનમાં કઈ ફેરફાર થયો? તો કે છે કે ધીમે ધીમે એ યાનમાં શું થવા લાગ્યો? ફેરફાર થવા લાગ્યો. કમળની પાંદડીઓમાં જેમ ચારે દિશામાં ખુલી ગયું, કે છે કે કમળ જે રીતના જેની પાંદડીઓ કમળની હોય એ ચારે દિશામાં ખુલી જાય, એમ યાન પણ ચારે દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયો. હજુ અમે કંઈક વિચારીએ તે પહેલાં જ, કે છે કે બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર શું થઈ ગયું? બંધ થઈ ગયું. એટલે કે યાનમાંથી કોઈ પણ જાતનો અવાજ આવતો ન હતો. નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર હતા. તો કે નવાઈની વાત શું હતી? તો કે હવે એ ત્રણો ક્યાં હતા? એની અંદર હતા. તો કે એની અંદર પણ રાતો પ્રકાશ ને આ ઠંડી, તો એમાં પણ પછી કે આ રાતો પ્રકાશ લાગતો અને પાછી ઠંડી લાગતી. તો કે છે ત્રણેયનો ફફડાટ વધી ગયો. ત્રણેય કે છે કે ફરી તો વધારે બીવવા લાગ્યા. ક્યાં તો શું થાય છે? મોટો થાય છે એમ. ને કોઈ પણ અવાજ કર્યા વગર પાછું બંધ થઈ જાય છે, પછી પાછું ચાલુ થઈ જાય છે. તો કે ઠંડી, પ્રકાશ, તો કે ત્રણેયનો આમ કરતાં કરતાં ફફડાટ શું થઈ ગયો? ખૂબ વધી ગયો. એક થડકારો અનુભવાયો, એક થડકારો અનુભવાયો. થડકારો એટલે કે ભય, ડર. થડકારો અનુભવો એટલે કે ભય, ડર. તેમણે એકબીજા સામે જોયું. ત્રણેય શું કરે છે? તો કે એકબીજાની સામે જોવે છે. મનોમન સમજી ગયા. તો કે હવે તે મનોમન સમજી જાય છે કે હવે આ યાને જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. તો કે હવે ત્રણે ત્રણ મનોમન એમને ખબર પડી ગઈ કે આ જમીન પરથી હવે ઉચકાઈને ત્રણેયને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો હોય એમ લાગે છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. કે ત્રણેય હવે તો પોતાનું ઘર, પોતાનું ગામ બધું છોડીને દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ આવતો ન હતો. વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. તો કે બહાર પણ આપણે કશું જોવું હોય તો પણ જોઈ શકાય એવું હતું નહીં. જાણે લાલ અંડાકાર જેલ, જાણે કે જેલ જેવું હતું.
ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે. તેઓ હવે એમના કેદી છે. થેન્ક યુ.